કેસરિયા ધારણ કરવાના છે. વાત કરીએ છીએ અત્યારે આપણે ગાંધીનગરથી, જે રીતે વાત કરીએ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આજે કેસરિયા ધારણ કરશે. પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા આજે ભાજપમાં જોડાવાના છે. સી આર પાટીલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાશે. 25 વર્ષ કોંગ્રેસમાં તેઓ રહ્યા હતા અને ત્યારબાદ તેમણે હવે કોંગ્રેસને અલવિદા કર્યું છે. 2010માં મહેન્દ્રસિંહ જિલ્લા પંચાયતમાં સદસ્ય પણ રહી ચૂક્યા હતા. 2012ની વાત કરીએ તો પ્રાંતિજ બેઠક પરથી તેઓ એમએલએ બન્યા. 2012માં મહેન્દ્રસિંહે શિક્ષણ મંત્રી જયસિંહને હરાવ્યા હતા. 2017માં વાત કરીએ તો મહેન્દ્રસિંહે વિધાનસભાની ચૂંટણી તેઓ હાર્યા હતા. મહેન્દ્રસિંહ જે હવે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે અને હવે તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. કોંગ્રેસ સાથે છેડો ફાડીને આજે પક્ષ પલટો કરવા જઈ રહ્યા છે. મહેન્દ્રસિંહ બારૈયા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે, કે જે પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય છે મહેન્દ્રસિંહ બારૈયા, કે જે આજે કેસરિયો ધારણ કરવાના છે. એમાં વાત કરી છે કે 25 વર્ષ આટલું લાંબુ જે સમય છે તેમણે કોંગ્રેસમાં રહ્યા હતા. કોંગ્રેસમાં રહીને લોકોની સેવા કરી હતી અને તેઓ એમએલએ પણ રહી ચૂક્યા છે. 2010માં મહેન્દ્રસિંહ જે જિલ્લા પંચાયતમાં સદસ્ય પણ રહી ચૂક્યા હતા. સાથે 2012માંથી આપણે વાત કરીએ તો 2012માં તેઓ પ્રાંતિજ બેઠક પરથી એમએલએ પણ રહી ચૂક્યા છે. 2017માં તેઓ ફરીવાર ચૂંટણી પણ લડ્યા હતા, પરંતુ 2017માં તેઓ આ ચૂંટણી હાર્યા હતા અને હવે 2022ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તેની પહેલાં તેઓ હવે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે, એટલે કે કોંગ્રેસને વધુ એક ગાબડું પડવા જઈ રહ્યું છે. એક બાદ એક જે આપણે વાત કરીએ પૂર્વ એમએલએ અત્યારના એમએલએ છે કે જે હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે કે પછી પક્ષ પલટો કરી રહ્યા છે, ત્યારે ચૂંટણી આવી રહી છે અને તેની પહેલાં જે કોંગ્રેસમાં મોટું ગાબડું છે. પ્રાંતિ તલોદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા આજે વિધિવત ભાજપમાં જોડાયા છે. આજે આપણી સાથે મહેન્દ્રસિંહ બારૈયા આપણી સાથે જોડાયા છે, તેમની સાથે જાણીશું આજે ભાજપમાં જોડાયા છે, શું કહેશું? આજે પવિત્ર શ્રાવણ માસની દ્વારકાધીશની ખાસ દ્વારકાધીશ ભગવાનમાં જેની આસ્થા અને સામાન્ય ભગવાનમાં આસ્થા છે એવા 11 પવિત્ર દિવસે આજે હું ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય સી આર પાટીલ સાહેબ પ્રમુખશ્રીના નેતૃત્વમાં જોડાવા જઈ રહ્યો છું. આ દેશનો વિકાસ, આ રાજ્યના વિકાસ માટે કટિબદ્ધ એવા વિકાસના પ્રણેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આ રાજ્ય પૂર્વ અત્યારે હાલના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, ભૂપેન્દ્રભાઈ સાહેબ બધાના નેતૃત્વમાં જે દેશ અને રાજ્ય વિકાસ કરી રહ્યો છે એ વિકાસની પરિભાષાને વિકાસમાં અમે પણ જ્યારે એક યુવાન છીએ ત્યારે આ દેશનો વિકાસ જોઈ અને રાજ્યનો વિકાસ જોઈ માનનીય નરેન્દ્રભાઈ સાહેબના નેતૃત્વમાં આજે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યો છું. કેટલા સમર્થકો સાથે આપણે જોડાશું? આજે ચોક્કસ આપણો જ અમારો રેલી સ્વરૂપે અમે નીકળવાના છે. મોટી સંખ્યામાં અમારા સમર્થકો સાથે, આગેવાનો સાથે અમે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છીએ. તો આ તા મહેન્દ્રસિંહ બારૈયા જે આજે વિધિવત સમલમ ખાતે જઈને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરશે. સુરેશ થોરી, નિર્માણ ન્યૂઝ, સાબરકાંઠા. તો કોંગ્રેસના પૂર્વ એમએલએ, પ્રાંતિજના પૂર્વ એમએલએ મહેન્દ્રસિંહ બારૈયા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. સી આર પાટીલની હાજરીમાં તેઓ અન્ય હોદ્દેદારોની સાથે આજે ભાજપમાં જોડાશે. તો હાલ સમય થયો છે નાનકડા વિરામનો. જોતા રહો નિર્માણ ન્યૂઝ.